પણ જે લોકો આવે છે એ લોકો વ્યવસ્થિત ટ્રીટ પણ થઈ જાય છે એટલે કોવિડમાં જ્યારે રિકવરી ફેઝમાં હોય એ વખતે જો વધારે પડતું છાતીમાં દુખાવો કે બીજા ઇસ્યુઝ ઊભા થાય તો તરત જ તમારા લાગતા વાળગતા ડૉક્ટરની તમારે સંપર્ક કરી અને એનું બેઝિક જે હૃદયનું વર્કઅપ છે એ કરાવી લેવું જોઈએ એટલે હજુ થર્ડ વેવ પણ આવી શકે એ ક્યારે આવશે એ કહેવું મુશ્કેલ છે પણ જે સ્પેનિશ ફ્લૂનું જે પેટર્ન હતી એ પ્રમાણે ફર્સ્ટ વેવ સેકન્ડ વેવ થર્ડ વેવ એની આપણે માનસિકતા રાખવી પડે એટલે જે સ્ટ્રિકનેસથી અત્યારે લોકો જે કડકાઈથી જે બેઝિક નિયમોનું પાલન કરી રહ્યા છે એનું પાલન કરવાનું પણ ચાલુ રાખવું જોઈએ અને આ વેવને બ્લન્ટ કરવા માટે સૌથી અગત્યનું છે વેક્સિનેશન ડ્રાઈવ તમામ લોકોએ એબ્સોલ્યુટ કોન્ટ્રા ઇન્ડિકેશન ના હોય ત્યાં સુધી તમામ લોકોએ હિંમતપૂર્વક વેક્સિન લઈ લેવી છે

સિટીમાં ખાલી છે તો નોન ઓક્સિજન બેડ ચારસો ચારમાંથી બસો અઠાવન ભરેલા છે તેર એપ્રિલથી છ એપ્રિલ સુધી કન્ટિન્યુઅસ એમ્બ્યુલન્સની લાઈનો રહેતી હતી અને લગભગ મે મહિનાના ફર્સ્ટ વીકમાં તો એવું હતું કે બીજી મે અમારા ત્યાં એક દિવસે ચારસો પેશન્ટ દાખલ કર્યા હતા મેડિસિટી કેમ્પસમાં છેલ્લા છેલ્લા પંદર દિવસની વાત કરું હું તો ઓન એન એવરેજ અમારા ત્યાં સાડા ત્રણસોથી ચારસો પેશન્ટો રોજના મેડિસિટી કેમ્પસમાં દાખલ થતા હતા જે છેલ્લા ત્રણ ચાર દિવસથી એમાં ઘટાડો છે હું ગઈકાલની વાત કરું તો અમારા ત્યાં મેડિસિટી કેમ્પસમાં ટોટલ એકસો ચોરાણું પેશન્ટો દાખલ થયા છે એના આગલા દિવસે બસો અઠ્ઠાવન હતા છેલ્લા ત્રણ દિવસથી ડિક્રીઝિંગ ટ્રેન્ડ છે અને એવું દેખાય છે કે દસથી પંદર ટકા કેસીસમાં જે એડમિશનના કેસીસ છે એમાં ઘટાડો છે રાજ્યમાં કોરોના સંક્રમણ બેકાબુ થયું છે તેવામાં દેશમાં હાલ દેશવ્યાપી વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે તેવામાં તબીબોનું કહેવું છે કે વેક્સિન લીધા પછી તરત જ થોડા દિવસમાં રક્તદાન ન કરી શકાય તેવામાં રાજ્યમાં આ સમયે રક્તની અછત ન સર્જાય તે માટે અમદાવાદ ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પહોંચ્યા હતા જ્યાં બસ્સોથી વધુ યુવાનોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લીધો હતો જ્યારે અન્ય મહાનગર પણ યુવા મોરચા દ્વારા બ્લડ કેમ્પ યોજવામાં આવશે તેવું અમદાવાદ ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ જણાવ્યું હતું ત્યારબાદ સી આર પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આક્ષેપો અંગે પણ પ્રતિક્રિયા આપી હતી અઢારથી પિસ્તાલીસ વર્ષના લોકોની પણ વેક્સિનનો કેમ્પ શરૂ થવાને કારણે વેક્સિન લીધા પછી લગભગ બે કે ત્રણ મહિના સુધી બ્લડ ડોનેશન કહી શકાતું નથી એટલા માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા ગુજરાત પ્રદેશ દ્વારા જે અલગ અલગ જગ્યાએ કેમ્પો શરૂ થયા છે એમાં હમણાં સુધીમાં સાડા પાંચ હજાર યુનિટ એકત્ર થયા છે અને હજુ કેમ્પો ચાલુ છે જેને આક્ષેપો કરવાની નહીં તે હોય જેની પાસે કોઈ પુરાવા નહીં હોય છતાં બોલતા રહેવું એ પ્રકારની ટેવ હોય જેને જમીન પર ઉતરીને કામ કરવાની આદત નહીં હોય એ આવા મોટા આંકડા બોલીને લોકોને ધ્યાન આકર્ષિત કરવાનો બાલિશ પ્રયત્ન કરે છે હું આંકડાના બદલે એમ કહીશ કે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે તાજા સાધનો હતા એની અંદર પણ ખૂબ સારું કામ કર્યું છે એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ પણ અલગ અલગ જગ્યાએ આઇસોલેશન સેન્ટર દ્વારા પંદર હજાર બેડની વ્યવસ્થા કરીને સરકારને પૂરક બનીને લોકોને રાહત થાય એવા પ્રયત્ન કર્યા છે તમને આખા ગુજરાતમાં કે આખા દેશમાં ક્યાંય કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા આવા કોઈ સેવાકીય પ્રવૃત્તિમાં જોવા નહીં મળે અને એટલા જ માટે ત્યારે સરકાર આવું સરસ કામ કરી રહી છે કોરોનાને કંટ્રોલ કર્યો છે અને કોરોનામાંથી લોકો સારા થઈને જ્યારે બહાર આવી રહ્યા છે ત્યારે આવા ભડકાઉ આંકડાઓ આપવાનો પ્રયત્ન મને લાગે છે કે એ એમની જે આદત છે એનું પ્રદર્શન છે

છ અપહરણકર્તાઓને ઝડપી પાડી દંપતીને હેમખેમ છોડાવવામાં આવ્યા હતા રાજકોટ શહેરના ઉપલાકાંઠા વિસ્તારના ચંપકનગરમાં આવેલ શિવ જ્વેલર્સમાં ત્રાટકી રૂપિયા પંચ્યાસી પચાસ લાખના સોનાના દાગીનાની લૂંટમાં પોલીસે હરિયાણાથી ચાર રાજસ્થાનની ઝડપી લઈ લૂંટનો બાસઠ લાખનો મુદ્દા માલ જપ્ત કરી ચારેય લૂંટારોને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા પોલીસે આરોપીઓ પાસે આજે ઘટનાનું રિજિસ્ટ્રીનેશન કરાવ્યું હતું અને સોમવારે વેપારી પાસે આરોપીઓની ઓળખ પણ કરાવી હતી સુરતમાં હત્યાનો સિલસિલો હજુ પણ યથાવત છે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ મહારાજા મહારાજ પાસે રાત્રિના સમયે બે વોચમેન વચ્ચે ઝઘડો થયો હતો જેમાં એક બીજાને ચપ્પુના ઘા મારતા બીજા મોત હોવાની ઘટના સામે આવી છે હાલમાં અનિલ નવમંગલ કોમ્પ્લેક્ષમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે અને બિરજુ મહારાજા આર્કેડના પાર્કિંગમાં વોચમેન તરીકે ફરજ બજાવે છે ત્યારે ગતરોજ રાત્રે અગિયાર વાગ્યાના અરસામાં અનિલ અને બિરજુ અને ઉમેશ ત્રણેય મિત્ર મહારાજા આર્કેડમાં બિરજુની ઓફિસ

બિરજુને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ તો પોલીસે આ કેસમાં બિરજુ સામે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે કોરોના મહામારીમાં ઈશ્વર સમાન કોરોના વોરિયર્સ એવા ધારપુર જીએમઈઆરએસ હોસ્પિટલના તબીબી શિક્ષકો પોતાના હકની લડાઈ લડી રહ્યા રહ્યા છે છે વિવિધ કાર્યક્રમો કરી સરકાર સામે વિરોધ નોંધાવી હોસ્પિટલના ચુંબોતેર જેટલા તબીબી શિક્ષકોએ આજે હોસ્પિટલ કેમ્પસમાં બેનરો હાથમાં લઈ રેલી કાઢી હતી જેમાં વિવિધ સૂત્રોચ્ચાર કરી સાતમા પગાર પંચ સહિત પડતર માંગણીઓ પૂરી કરવા માટે પણ માંગ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર સામે વિરોધ પ્રદર્શિત કરતા તબીબો સતત પાંચમા દિવસ ગુજરાતમાં આવેલી જીએમએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ધારપુર ખાતે છેલ્લા દસ વર્ષથી અમે તબીબી ફરજ બજાવીએ છીએ પણ આજ દિન સુધી અમને અમારા મૂળભૂત હકો જેવા કે સીપીએફ વિભાગીય બળતી સીએએસ સાતમા પગાર પંચનું એરિયસ તથા સાતમા પગાર પંચના ભથ્થાઓ પગારનો ભાગ અને પગારમાં મળતા ભથ્થાઓ જેવા કે મેડિકલ અલાઉન્સ ટ્રાવેલિંગ અલાઉન્સ એલટીસી ગ્રેજ્યુટી આ બધા બેઝિક જે મૂળભૂત હકો છે આ દિન સુધી અમને મળ્યા નથી તો સરકાર સમક્ષ અમે છેલ્લા ચાર દિવસથી ધારપુર પાટણ ખાતે આંદોલન ચલાવી રહ્યા છે અને આંદોલનના ચોથા દિવસે અમે અમારા કેમ્પસમાં રેલી અને સૂત્રોચ્ચાર કરીને પ્રદર્શન જાહેર કર્યું છે તો આ મુદ્દે આપણી સંવેદનશીલ કહેવાતી સરકાર જલ્દીથી જલ્દી અમારો અવાજ સાંભળે અને અમારી માગણીઓ સ્વીકારે એવી અમને આશા છે ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન વિરોધના મામલે ડોક્ટર હડતાળ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા હતા ત્યારે રાજ્ય સરકાર સાથે એક બેઠક કરી હતી અને તેમની માંગણીઓને લઈ હકારાત્મક વલણ અપનાવ્યા હોવાનું ડોક્ટર રજનીશ પટેલે કહ્યું છે તેમજ સરકાર દ્વારા તેમને આશ્વાસન અપાયું છે કે જલ્દી તમારી માંગણીઓને અંગે વિચારણા કરી નિર્ણય લેવામાં આવશે સરકારમાં નિર્ણય બાદ અમે આગળની રણનીતિ બનાવવામાં આવશે તેવું ડોક્ટર રજનીશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું સાતમા પગાર સહિતની પંદર માંગણીઓને લઈ ડોકટરો તો આ હડતાલ કરી હતી ત્યારે એ બે હજાર આઠથી પંદર માંગણીઓ પેન્ડિંગ રહેલી છે તે અંગે સરકાર શું નિર્ણય લે છે ત્યારબાદ તમામ એસોસિએશન નિર્ણય લેશે અમારું જે મુખ્ય પ્રોબ્લેમ હતો કે અમારા પડતર માંગણીઓ બાબતે કોઈ સતેજ નથી અને કોઈ ચિંતિત નથી પણ ઘરે ગયા શનિવાર પર પછીના જે ઇવેન્ટ્સ બન્યા એના પરથી અમને લાગ્યું કે સરકારશ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ખરેખર ચિંતિત છે અને એ અમારી પડતર માગણીઓને સોલ્વ કરવા માટે અતિ ઉત્સુક અને કાર્યરત છે એ વિચારી અને પ્રદીપસિંહ જાડેજા સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં દરેકે દરેક મુદ્દાઓ બાબતે વિગતવાર મંત્રણા આઈ મીન ચર્ચા વિચારણા થઈ અને મોટાભાગના ડિમાન્ડ્સમાં સરકાર તરફથી પ્રદીપસિંહ જાડેજા સાહેબનું મંતવ્ય બહુ હકારાત્મક હતું અને પોઝિટિવ હતું જેથી કરી અમને એવો ભરોસો બેઠો છે કે અમારી માગણીઓ બહુ જ જલ્દી ફૂલફિલ કરવામાં આવશે પરંતુ જ્યારે બી અમને નોટિફિકેશન આપવામાં આવશે એ બાદ અમારી સેન્ટ્રલ કાઉન્સિલની મિટિંગ થશે અને આગળના જે કાર્યક્રમ છે ત્યારબાદ નક્કી થશે કોરોનાની બીજી લહેર ગામડાઓ પર હાવી થઈ રહી છે ત્યારે મહેસાણા જિલ્લામાં આવેલ વિસનગર તાલુકામાં કોરોનાની પરિસ્થિતિનો તાગ મેળવતા જાણવા મળ્યું કે તાલુકામાં કાંસા ગામે દસ જેટલા કેસ નોંધાઈ રહ્યા છે છતાં પણ આજે ગામમાં કોવિડ સેન્ટર કે પછી આઇસોલેશન વોર્ડમાં વ્યવસ્થિત સારવાર માટે મેડિકલ સ્ટાફ ઉપલબ્ધ નથી ઓક્સિજન બોટલોની વ્યવસ્થા હોવા છતાં એક અંદાજ મુજબ પંદર દિવસમાં બે થી આઠ લોકોના કોરોનાની બીમારીથી મૃત્યુ પામી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી પી એચ સી સેન્ટર

જે તે જગ્યાએ ડૉક્ટરની ટીમો અવેલેબલ કરાવો અત્યારે પેશન્ટને લઈને ક્યાંક ભાગવું પડે છે એ ભાગવાનું ઓછું થઈ જાય ગામમાં જો સગવડ મળી જાય આટલી બધી અમને એકાદ બે ડૉક્ટરની ટીમ હોય કે કોઈ નર્સિંગનો સ્ટાફ આવે કે એવું કંઈ હોય તો ગામમાંથી પેશન્ટને બહાર જે અત્યારે લાઈનો લાગે છે બહાર જે તે દવાખાનામાં ભીડ હોય છે આ તે બધી તકલીફો પડે છે એ જે થોડો ઘણો ફાયદો પેશન્ટને અહીંયા થઈ જાય તો ઘણી રાતનો સમાચાર મળ્યા અહીંયા ઘરે ગામની અંદર જે ટેસ્ટિંગની એક તો સમસ્યા ખાસ જોવા મળ્યો બીજું સરકાર તરફથી જે કીટો મળવી જોઈએ એ પણ નથી મળતી ગામની અંદર એક આઇસોલેશન વોર્ડ શરૂ કરવામાં આવ્યો પરંતુ એની અંદર કોઈ ડૉક્ટર ટીમ કે એવું કશું છે નહીં ફક્ત સરકારના આદેશ મુજબ કે ભાઈ આ રીતે વ્યવસ્થા કરવી પરંતુ શોભાના ગાંઠિયા જે વ્યવસ્થા થયેલી એના જે પલ્સ કહીએ મતલબ કે એ અથવા ઓક્સિજન લેવલ એનું ઓછું થતું હોય તો એવા વ્યક્તિના સારવાર માટે ઓક્સિજનની જો બોટલની જરૂર પડે તો અમારે એ વ્યક્તિને લઈને દર દર ભટકવું પડતું હોય છે કાંસા ગામની અંદર કોરોનાના લીધે ઘણો ઘર એવા ભાગી પડ્યા ઘણી તકલીફો લોકોને થઈ કોઈએ દવાખાને જવાનું દવાખાનાના પૈસા ના હોય ગામડામાં ખેડૂત બિચારો મજૂરી કરીને મથીને પેદા કરતો હોય અને ક્યાંથી આટલી બધી મોટી રકમ લા લાખ દોઢ લાખ રૂપિયા ખર્ચો થાય એ ખેડૂતનું પોસાય એવું છે નહીં તો મારી તો સરકારને નમ્ર વિનંતી છે કે અહીંયા કોવિડ સેન્ટર ઊભું થાય અને પબ્લિક અહીંયા થોડી મફતમાં સેવા મળે એનો લાભ મળે તો આ સામાન્ય પ્રજાને થોડો સહારો થાય

હોસ્પિટલ અધિક્ષક સાંસદ પૂનમ માડમ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓને આ અંગે રજૂઆત કરી છે જો બે દિવસમાં માંગ સ્વીકારવામાં નહીં આવે તો હડતાળ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમે પગાર વધારવાની તથા સમાન કામ સમાન વેતનની માગણી અવારનવાર રજૂ કરેલ હોવા છતાં કોઈ પણ જાતનો રિસ્પોન્સ આપેલો નથી અને કામ અત્યારે અમે છેલ્લા બે વર્ષથી આ કોવિડનું બધું કામ આપણે કરીએ છીએ તો અમારી એવી રજૂઆત છે કે સમાન કામ તો સમાન વેતન મળવું જોઈએ અને સરકારી કર્મચારીઓને જે લાભ મળે છે એ બધા પણ અમને મળવા જોઈએ હા આઉટસોર્સિંગના બધા કર્મચારીઓની અમારી આ રજૂઆત છે અને આજે અમે ડીન મેડમને અને સુપ્રીન આવેદન આવેદનપત્ર આપેલા છે જો અમને આ કઈ રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો છેલ્લા બાર તારીખથી અમે બધા સ્ટ્રાઇક ઉપર ઉતરી એવી અમારી માગણી છે કોરોનાના કપરા સમયમાં પરિવારની ચિંતા ન કરી ડોક્ટરો દર્દીઓની સારવાર કરી રહ્યા છે ત્યારે આવા કોરોના વોરિયર્સ ડોક્ટરો પણ પોલીસની દબંગાઈ બતાવતી હોવાનું સામે આવ્યું છે બાલાસિનોરના બે ડોક્ટર ભાવેશ શાહ અને મેડિકલ સ્ટોરના માલિક દિલીપભાઈને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા બાદમાં કોઈપણ કારણ વગર પોતાની સત્તાનો દુરુપયોગ કરીને પોલીસે બંનેને ત્રણ કલાક સુધી લોકઅપમાં બેસાડી દેવામાં આવ્યા હતા જોકે મેડિકલ એસોસિએશન દ્વારા ખોટી રીતે જેલમાં પૂરવા બદલ તમામ દવાખાના સહિત મેડિકલ સ્ટોર બંધ રાખી વિરોધ કરવામાં આવ્યો મેડિકલ વાળા દિલીપભાઈ ત્રણેય જણા ગયા હતા ત્યાં સાહેબે અમને એમ કહું કે તમારે ત્યાં ભીડ વધારે છે સોશિયલ ડિસ્ટન્સ રહેતું નથી અને એના કારણે તમારી સામે એફઆઈઆર કરીએ છીએ અને તમને લોકઅપમાં બેસાડી દઈએ છીએ મારાથી કોઈ પણ જાતની ભૂલ થતી હોય તો અમને તમે બોલાવીને વોર્નિંગ આપો પણ અમારો એવો કોઈ ગુનો હતો નહીં કે જેના માટે અમને લોકઅપમાં બેસાડવા પડે હા એટલે આ વસ્તુ માટે અમને લોકોને ખૂબ જ દુઃખ થયું છે હા અને એના વિરોધમાં આજે અમે બધાએ આજથી અચોક્કસ મુદત માટે અમારા બધાના દવાખાના મેડિકલ સ્ટોર બધું બંધ રાખ્યું છે અત્યારે સમાચાર